રાજ્યભરની આરટીઓ કચેરીના કર્મચારીઓ રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશને વિવિધ 19 પડતર માંગણીઓને લઈ વિરોધ કર્યા છે. સુરતમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ આરટીઓ અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આજે આરટીઓ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. રાજ્ય સરકાર અને ટ્રાન્સપોર્ટ કમિશનર સામે ટેકનિકલ આરટીઓ અધિકારીઓએ બાંયો ચડાવી છે. ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશને ગઈકાલે આખા ગુજરાતમાં વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે આજે સુરતમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ આરટીઓ અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આરટીઓ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિવિધ 19 પડતર માંગણીઓને લઈ સમગ્ર ગુજરાતમાં વિરોધ કરાયો હતો, જેમાં કેટલાક આરટીઓ અધિકારીઓના પ્રોબેશન પીરિયડના 3-10 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં હુકમ ન કરતા આ પ્રકારના 38 અધિકારીના હુકમ કરાવવાની માંગ કરવામાં આવી છે. મોટર વાહન ખાતામાં ઇન્સ્પેક્ટરોને વાહન ચેકિંગની ફરજમાં અગવડતા પડતી હોય તેનું નિરાકરણ લાવવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ડ્રાઇવિંગ ટ્રેકની ટેસ્ટમાં ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે, તે મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે પણ રજૂઆત કરાઈ છે. આવી સમસ્યાઓમાં ફરિયાદ કરવામાં આવે તો સુવિધાના અભાવે આરટીઓ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તેનો પણ રોષ આરટીઓ અધિકારીઓમાં જોવા મળ્યો હતો. માંગ પૂર્ણ ન થતાં રાજ્યભરના ટેકનિકલ અધિકારીઓ આજે એટલે કે ગઈકાલે 26 ફેબ્રુઆરીના રોજ કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો હતો અને 27 ફેબ્રુઆરીના રોજ આરટીઓ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમારી રજૂઆત એવી છે કે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ દરમિયાન માળખાગત સુવિધાઓનો અભાવ છે, તેમજ અમારા ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ ઇન્સ્પેક્ટર્સ તેમજ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર્સ 700 જેટલા ઇન્સ્પેક્ટર્સ છે, જે લોકો ફરજ બજાવી રહ્યા છે અને તેમને આજ દિન સુધી જે પણ તકલીફો પડી છે એ બાબતે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જેના આધારે અમારા જે પડતર પ્રશ્નો છે એનો નિરાકરણ ઝડપથી આવે. ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન છે એના જે માર્ગે માર્ગદર્શન હેઠળ અમે આગામી સમયમાં જે પણ કાર્યક્રમ છે તેના આધારે અમારી રજૂઆતોને વધારે સક્રિય રીતે સરકાર શ્રી સમક્ષ રજૂ કરવાના પ્રયત્નો કરીશું. આજના કાર્યક્રમમાં એવું છે કે અમારા જે કચેરીના વડા છે તેમને અમારી જે રજૂઆતો છે એ બાબતે અમે આ રીતે આવેદનપત્ર આપવાના છીએ, જેના દ્વારા અમારા કચેરીના વડા વિભાગ સમક્ષ તેમજ સરકાર શ્રી સમક્ષ અમારી રજૂઆતોને આગળ પહોંચાડી શકે. 1 માર્ચના રોજ 700થી વધુ ટેકનિકલ આરટીઓ અધિકારી એક દિવસની માસ સીએલ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે. તો પણ પોતાની માંગ નહીં સંતોષાય તો 4 માર્ચના રોજ તમામ અધિકારીઓ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરવાના છે. સરકાર સામે એટલો વિરોધ કર્યા બાદ પણ સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો 11 માર્ચના રોજ સ્વયંભૂ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઘણા લાંબા સમયથી પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એટલે આ રીતે અમારે શાંતિપૂર્વક અમારી જે કાળી રિબિન ધારણ કરીને અમે એનો વિરોધ નોંધાવી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.